દૂર દૂર સુધી ધુમાડા દેખાતા હતા. આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની 18થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી, જેમણે ભારે જહેમત પૂર્વક લગભગ 3-1 કલાકથી વધુના સમય બાદ આગ પર કાબુ મેળવી કુલિંગની કામગીરી શરૂ કરી છે. વહેલી પરોઢે લાગેલી ભીષણ આગના પગલે આસપાસમાં ડરનો માહોલ ફેલાયો હતો. જોકે વહેલી સવાર હોવાથી ટ્રાફિકની કોઈ સમસ્યા ફાયર બ્રિગેડને નડી ન હતી. આગની દુર્ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. રાજલક્ષ્મી નામે ઓળખાતી મયુર સિલ્કમાં લાગેલી આગ પર કાબુ મેળવવા મજુરા, ભાગળ, કતારગામ, ડુંભાલ, ડિંડોલી, ભેસ્તાન સહિતના ફાયર સ્ટેશનની 18 ગાડીઓની મદદ લેવામાં આવી હતી. ફાયરના જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યા બાદ કુલિંગની કામગીરી હાથ ધરી હતી. સવારે 5-6 વાગે અમને આગનો કોલ મળ્યો. જયારે અહીંયા આવ્યા ત્યારે લગભગ પહેલા માળ સુધી આગ ફેલાઈ ચૂકેલી હતી. તાત્કાલિક અહીંયા 3 સ્ટેશનની ગાડી આવી ગઈ હતી. આગનું પ્રમાણ બહુ મોટું હતું અને ફેક્ટરીમાં બધું જ આપ જોઈ શકો છો, બધું યાન્સ અંદર સ્ટોર કરેલું છે, જે યાન્સના કારણે આગનો ફેલાવો પણ ઝડપથી થયો હતો. તમામ સ્ટેશનથી અમે આ ગાડીઓ અમારી મંગાવીને અત્યારે લગભગ 60-70% ફાયર કંટ્રોલ થયું છે, પરંતુ યાન હોવાના કારણે આગ એકવાર ઓલવાયા પછી ફરીથી પાછી પકડે છે, એટલે કામગીરી ચાલુ છે. ચારે બાજુથી અમારા ફાયર ફાઇટર્સ લાગેલા છે, પાછળથી પણ લાગ્યા છે, બંને સાઈડથી પણ લાગ્યા છે, આગળથી પણ લાગ્યા છે. 3 માળનું ઇમારત છે, દરેક માળ ઉપર આ યાનનો સ્ટોરેજ છે, કપડાનો સ્ટોરેજ છે, એટલે આગ ઓલવાયા પછી પણ પાછી ફરીથી પકડી લે છે. એના કારણે સમય લાગી રહ્યો છે, પરંતુ કાબૂમાં આવી જશે. માલિકના જણાવ્યા પ્રમાણે અંદર કોઈ માણસો છે નહીં. એ બાબતે મને કોઈ જાણકારી, કાં જીઆઈડીસી વિસ્તાર છે. હજી લગભગ 1.5 કલાક આગ ઓલવામાં જશે અને પછી કુલિંગ ઓફ 3-4 કલાક જશે. જે પ્રકારે જીઆઈડીસીમાં ભૂતકાળમાં આગ લાગી હતી, જર્જરિત મિલો અને ફાયર સેફ્ટીને લઈને ફાયર વિભાગે એક અભિયાન શરૂ કર્યું હતું, અભિયાનની અસર આ મિલમાં દેખાય છે ખરી? મેં કીધું કે આ જીઆઈડીસી વિસ્તાર છે, આની પરવાનગી જીઆઈડીસી દ્વારા આપવામાં આવે છે, એટલે એ બાબતે હાલમાં કશું કહી શકું નહીં. બ્રિગેડ કોલ ઓલ સ્ટેશન્સ ઓલ ફાઇવ સ્ટેશન. થેન્ક યુ. આગ એટલી પ્રચંડ હતી કે દુર્ઘટનાનો આંકડો મોટો થઈ શકે તેમ હતો. જો કે વહેલી પરોઢે લાગેલી આગના કારણે કોઈ જાનહાની કે ઈજાની માહિતી સામે આવી નથી. કામદારો એ વખતે મિલમાં ન હોવાથી બચાવ થયો હોવાનું કહેવાઈ રહ્યું છે. મિલમાં લાગેલી આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાયા હતા, જેથી આસપાસ અને દૂરથી નીકળતા વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ પેદા થયો હતો. વહેલી સવારે લાગેલી આગના કારણે લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. બ્યુરો રિપોર્ટ, સુરત.